डॉक्टर सोलंकी, हेड ऑफ द डिपार्टमेंट सर्जिकल गैस्ट्रोएंटरोलॉजी, जीसीएस हॉस्पिटल मेडिकल कॉलेज। हूँ 5 वर्ष सीनियर कंसल्टंट तरीके अहीं फरज बजावु छू। आज आप बात करशू लैप्रोस्कोपी अथवा दूरबीन थी थता ऑपरेशनों अने तेना फायदा विषे। आपने जाणा ज हशे कि लैप्रोस्कोपी पद्धति थी पेटना घणा बधा ऑपरेशन शक्य बन्या छे अने तेना फायदा विषे भी कदाच आप अवगत हशो। पहला ज्यारे आ पद्धति अथवा टेक्नोलॉजी आवी त्यारे मात्र पित्ताशयनी पथरी, एपेन्डिक्स अने सारंगांठ जेवी नानी बीमारीओ माटे आ ऑपरेशन शक्य बनतुं। त्यारे हवे टेक्नोलॉजी विकसित थई छे त्यारे आपणे पेटना घणा बधा ऑपरेशनो जेम के गांठ छे अथवा पेटनी सारणगांठ छे, हायटस हर्निया छे, अथवा प्रेशर जो नळीमां प्रेशर वध्युं होय तो एनी भी सारवार तथा बीजा अनेक ऑपरेशनो जे पेटना थता होय एवा આપણે લેપ્રોસ્કોપીથી શક્ય બન્યા છે। તો લેપ્રોસ્કોપી છે શું? લેપ્રોસ્કોપી સર્જરીમાં પેશન્ટને ચેકો વગર એના પેટમાં નાના નાના ખૂબ નાના નાના છિદ્રો અથવા હોલ કરી અને એને એ ટીવી જોડે કનેક્ટ કરી એક કેમેરા દ્વારા ટીવીમાં જોઈ અને ઓપરેશન કરવામાં આવે છે। ચેકો નહીં હોવાના કારણે દર્દીની રિકવરી ખૂબ જ ઝડપી બની જાય છે। સામાન્ય રીતે જો એક ઓપરેશનમાં 7 થી 10 દિવસ દાખલ રહેવું પડતું હોય તો લેપ્રોસ્કોપિક પદ્ધતિ થયેલા ઓપરેશનમાં 2 થી 3 દિવસ કે મેક્સિમમ 4-5 દિવસમાં દર્દીને રજા મળી જતી હોય છે। ઘણીવાર તો એક જ દિવસ દાખલ રહેવું પડતું હોય છે અને દર્દી પોતાનું કામકાજ અથવા રૂટીન જિંદગી ખૂબ જ જલ્દી સ્ટાર્ટ કરી શકે છે। બીજું આમાં ફાયદો એ રહેતો હોય છે કે દર્દીને દુખાવો બિલકુલ નથી, નહીવત જેવો દુખાવો થતો હોય છે। એટલે હવે આપણે જો વાત કરીએ તો મેં જેમ પહેલા કહ્યું એમ બેઝિક ઓપરેશનો જ થતા હતા, આજકાલ ખૂબ વિકસિત અથવા મેજર ઓપરેશન પણ થઈ શકે છે, જેમ કે પેટમાં કોઈ જાતનું કેન્સર કે ગાંઠ, મળમાર્ગનું, આંતરડાનું અથવા તો પેટની સારણગાંઠ જેને કે હાયટસ હર્નિયા કહેવામાં આવે છે, અથવા તો બીજા ઓપરેશનો કે જે પહેલા ચેકા મોટો ચેકો કરીને આપતા હતા એની જગ્યાએ આજે આપણે દૂરબીન દ્વારા કરી શકીએ છીએ। રિસેન્ટલી અમે પેનક્રિયાસ અથવા સ્વાદુપિંડના ઓપરેશન પણ દૂરબીનથી અથવા લેપ્રોસ્કોપી પદ્ધતિથી સ્ટાર્ટ કર્યા છે। જીસીએસ હોસ્પિટલ ખાતે આ ઓપરેશનો રૂટીનલી થઈ શકે એમ છે અને દર્દીને આ લાભ જે મેં પહેલા કહ્યા એ બધા મળી શકે છે। થેન્ક યુ વેરી મચ।